નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું ધ્રુવી ત્રિવેદી સ્વાગત કરું છું સમાચાર પર વિગતવાર નજર કરીએ અને શરૂઆત કરીએ તો ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે એક ઓગસ્ટ બે હજાર અઢારનો ઠરાવ સુધારવાની જાહેરાત બાદ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલનનું રણશીંગું ફૂક્યું છે ત્યારે પોલીસ દ્વારા દિનેશ રાજ શેખાવતની અટકાયત બાદ મોડી રાત્રે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે ત્યારે આંદોલન કરી રહેલ મહિલાઓને મોડી રાત્રે ગાંધીનગરથી અમદાવાદ સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે ખસેડાય ત્યારે હવે આથી આંદોલન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે આજે સવારે દસ વાગે સમાજના આગેવાનો સાથે ચર્ચા બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે ના હજી ડિટેલ અમારા ને બધા ડિટેલ જ છે પરંતુ અમે અમારી જે દીકરીઓ રસ્તા ઉપર બેઠી છે તેને લઈને અમને અધિકારી દ્વારા વચન આપવામાં આવ્યું છે કે કાલે દસ વાગ્યા આસપાસ તમારો અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને પ્રતિનિધિ માટે જે કાંઈ ડિસ્કસ કરશે તેની સાથે અમારો પ્રતિનિધિ માટે ડિસ્કસ કરશે અમે એ લોકોને દસના બદલે અગિયાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે કે અગિયાર વાગ્યા સુધીમાં અમારી સાથે વાતચીત કરવામાં નહીં આવે તો પાછો કાલનો અમારો જે અમારો વિરોધ અત્યારે યથાવત છે અમારો કાર્યક્રમ યથાવત છે અમે ફક્ત ને ફક્ત ખાલી ઉમિયા મંદિર સ્થળ બદલાવી રહ્યા છે આ તમામ દીકરીઓ અહીંયા હાજર છે એટલા માટે અમારી સવારે અગિયાર વાગ્યા સુધી અમે રાહ જોઈશું ના અમારી મીટિંગ અમારી અગિયાર વાગે મળશે બધા લોકો આગેવાનો બધા તમામ લોકો જે આજે હતા એ જ લોકો સાથે રહેશે અને તમામ લોકોને અમે આહવાન કર્યું છે ગુજરાતમાં જે લોકો આવી રહ્યા છે તેની સાથે ડિસ્કસ કરીને કાલની રાજનીતિ જાહેર કરવામાં આવશે